गुड मॉर्निंग स्टूडेंट्स, क्लास 6 to 8। आज नो विषय है गुजराती व्याकरण। अब थोड़ी व्याकरण विषय थोड़ी माहिती मेळवी। तो आज नो है विराम चिन्ह। तो विराम चिन्ह ए शू छे तेनी थोड़ी समझूती मेळवी। तो बाळको, तमे ज्यारे चार रस्ता जोया छे, तमे ज्यारे शाळाए आवो त्यारे चार रस्ता पर तमे सिग्नल लाइट जोई हशे। तो सिग्नल लाइट ने लाल, पीळी अने लीली आ त्रण कलर नी लाइट तमे जोई हशे। तो लाइट, लाल लाइट जयरे थाई छे तेनो मतलब शू छे कि तमे तमारु वाहन त्यां अटकावी देशो। पीळी लाइट थाई त्यारे तमे तमारु वाहन बंद करी होय फरी तेने शुरू करी देशो। अने जयरे लीली लाइट थाय त्यारे तमे तमारु वाहन आगळ जवा देशो। तो जे लाइट छे, जे सिग्नल नो काम करे छे, जे चिन्ह आपणने आ अर्थ सबळ बनावे छे, तमने आपणे समजावे छे लाइटो, तेवी रीते गुजराती भाषानी अंदर विराम चिन्ह। विराम चिन्ह એટલે કે આરામ આપતા એવા ચિન્હ। એટલે તમે જ્યારે લખો છો ત્યારે તમે કઈ જગ્યા અટકો છો, કઈ રીતે વાક્ય બોલાય છે, તેની જે લખવાની રીત છે તેની અંદર આ વિવિધ વિરામ ચિન્હનો ઉપયોગ કરવામાં આવે છે। તો બાળકો આપણે જોઈએ તો વિરામ ચિન્હ તે આપણને ભાષાને અર્થસભર બનાવે છે। એટલે તમે જે વાંચો છો તે તમે સહેલાઈથી તેને સમજી શકો છો, પછી તેના ઉપયોગથી વાક્યનો અર્થ બદલાઈ જાય છે। એટલે જ્યારે વાક્ય પ્રશ્ન ચિહ્ન વાળું વાક્ય હોય તો તેની બોલવાની રીત અલગ હોય છે, તેવી રીતે તે વિવિધ ચિહ્ન તેના ઉપયોગથી વાક્યનો અર્થ બદલાઈ જાય છે। વાક્ય વિભાજન માટેની આ શ્રેષ્ઠ કલા છે। વિભાજન એટલે કે અલગ પાડવાના, એટલે આપણે જે વાક્ય છે તે બે અલગ પડે તે માટે ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે। તો બાળકો આપણે જોઈએ અહીંયા વિવિધ ચિહ્ન। તો પૂર્ણ વિરામ છે, તો વાક્ય જ્યારે તમારું બોલાય છે અને પૂરું થાય છે ત્યારે તમે લખો છો ત્યારે તે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે। અલ્પ વિરામ, તમારું જે વાક્ય છે જ્યારે તમે થોડીક વાર અટકી જાઓ છો અને ફરીથી બોલવાની શરૂઆત કરો છો તે જ્યારે તમે લખતા હો ત્યારે આ અલ્પ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે। ઉદ્ગાર ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન એટલે કે જ્યારે તમે કોઈ ભાવ દર્શાવતા હોય ત્યારે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રશ્ન ચિહ્ન, કે તમે જ્યારે કોઈને પ્રશ્ન પૂછો છો જે તે લખતા હોય ત્યારે વાક્યના અંતે આ પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે। અવતરણ ચિહ્ન, અવતરણ ચિહ્ન એટલે કે કોઈકના દ્વારા જ્યારે વાક્ય ચોક્કસ બોલાયેલું હોય તેવા વાક્યની શરૂઆતમાં અને અંતમાં આ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે। તો બાળકો હજુ આપણે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન અને અવતરણ ચિહ્નની વધારે પડતી માહિતી આપણે બીજા વિડીયોમાં મોડ્યુલમાં તમે જોજો।